સૂચકાંકની શરૂઆત કરેલી તેમાં આપણે આધાર વર્ષની બે રીતના સૂચકાંક શીખેલા અચળ આધારની રીતે સૂચકાંક અને પરંપરાગત આધારની રીતે સૂચકાંક આ બંને સૂચકાંક કેવી રીતે શોધાય છે તેની ગણતરીઓ આપણે જોયેલી અને સાથે સાથે સામાન્ય ભાવનો સૂચકાંક પણ કેમ શોધાય છે તે આપણે શીખ્યા હતા હવે આપણે જે જોવાનું છે એ છે કે અહીંયા તમને ભાવ નથી આપેલો તમને કોઈ પણ એક રીતનો સૂચકાંક આપ્યો હશે એ સૂચકાંકને તમારે બીજા રીતના સૂચકાંકમાં ફેરવવાનો છે એટલે કે સૂચકાંકમાં પરિવર્તન કરવો અચળ આધારનો સૂચકાંક આપ્યો હોય તો એ સૂચકાંકને પરંપરાગત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનો અથવા પરંપરાગત આધારનો સૂચકાંક આપ્યો હોય તેમાંથી અચળ આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનો મતલબ એવો કે અહીંયા ભાવ ન આપ્યો હોય સૂચકાંક આપેલો છે એટલે એક પદ્ધતિના સૂચકાંક પરથી તમારે બીજી પદ્ધતિના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે એ આ તમારી બીજી પદ્ધતિ છે આગળની સ્ટેપ છે ને વિદ્યાર્થી મિત્રો આને ખાસ સમજજો ખાસ શીખજો કારણ કે જે 3 માર્કના દાખલાઓ પૂછાય છે એ 3 માર્કના દાખલાઓમાં આ દાખલાઓ પૂછાવાની શક્યતા ઘણી વધારે છે તમે પાછલા વર્ષના પેપરો ચેક કરશો જોશો તો એ પેપરોમાં દર 5 પેપરમાંથી 4 પેપરની અંદર આ પદ્ધતિના દાખલાઓ પૂછાયેલા છે એટલે આ પદ્ધતિને ખાસ સમજજો અને આની પ્રેક્ટિસ પણ વ્યવસ્થિત રીતે અને સાચી કરજો હવે ગણતરી આ જ્યારે તમારે પરિવર્તન કરવાનું છે ત્યારે ગણતરીમાં ધ્યાનમાં રાખવાની એક નાની એવી બાબત છે કે ભાઈ ગણતરી કરતી વખતે કઈ બાબતને ધ્યાનમાં રાખવું વિદ્યાર્થી મિત્રો આ એક ગણતરીની નાની એવી બાબત જે ધ્યાનમાં રાખવાની છે એ જો ધ્યાનમાં રાખશો તો ક્યારે ભૂલ નહીં પડે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે તો કે બંને પદ્ધતિમાં પ્રથમ બંને વર્ષનો સૂચકાંક સમાન હોય છે બંને પદ્ધતિમાં તમે અત્યાર સુધી અચળ આધારની રીતે સૂચકાંક ગણતા શીખ્યા છો પરંપરાગત આધારની રીતે સૂચકાંક ગણતા શીખ્યા છો બંનેના દાખલાઓ તમે નોટબુકમાં ગણ્યા પણ છે તો બંનેના દાખલાઓમાં તમે જોઈ શકો છો એકની એક જ રકમ લઈ બંને પદ્ધતિએ દાખલો ભણશો તો તમે જોઈ શકો છો કે પ્રથમ બંને વર્ષનો સૂચકાંક સમાન હોય છે પણ બંને પ્રથમ વર્ષ એટલે કઈ રીતે તો કે અચળ આધારની રીતમાં આધાર વર્ષ અને ત્યાર પછીનું વર્ષ તે જ રીતે પરંપરાગત આધાર પહેલું ને બીજું વર્ષ એ રીતે ધ્યાનમાં લેવાનું આ એક મુદ્દાને ધ્યાનમાં રાખજો જે ગણતરીમાં ખૂબ જ મહત્વનો ફાળો આ ભજવે છે તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને આપણે ધ્યાનમાં રાખી હવે આપણે આ દાખલાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તેમાં પહેલી પદ્ધતિ અચળ આધારની રીતમાંથી પરંપરાગત આધારના સૂચકાંકમાં પરિવર્તન એટલે કે અચળ આધારની રીતે તમને સૂચકાંક આપેલો છે એને અચળ આધારમાંથી પરંપરાગત આધારના સૂચકાંકમાં પરિવર્તન એટલે કે અહીં તમને અચળ આધારનો સૂચકાંક આપ્યો હશે એને તમારે પરંપરાગત આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે તેમાં પરિવર્તન કરવાનું છે તેમ સૂત્ર આપણે જોઈએ તો સૂત્ર એવું છે કે પરંપરાગત આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચળ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક ગુણ્યા 100 આ સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર જોતા તમને કાંઈ પણ નાની એવી બાબત યાદ આવે પરંપરાગત આધારનો સૂચકાંકનું સૂત્ર શું હતું ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા અગાઉના વર્ષનો ભાવ ગુણ્યા 100 એ ભાવની બદલે અચળ આધારનો સૂચકાંક ખાલી આટલો જ ફેરફાર થાય છે સૂત્રની અંદર આ સિવાય સૂત્ર બે સૂત્ર સેમ જ છે કોઈ ચેન્જીસ નથી ગણતરીની પદ્ધતિ પણ આમાં સેમ જ છે કોઈ પરિવર્તન નથી તો એક વસ્તુ યાદ રાખવાનું કે ભાઈ પરંપરાગત આધારનો સૂચકાંક હોય તો એ તમને ભાવ ઉપરથી શોધવાનો કીધો હોય કે પરંપરાગતથી શોધવાનો પરંપરાગતમાં પરિવર્તન કરવાનો કીધો હોય બેમાંથી કોઈ પણ રીતે કરવાનું કીધું હોય સૂત્ર સેમ જ રહેશે ચાલુ વર્ષનો છેદમાં અગાઉના વર્ષનો જો સૂચકાંક પરિવર્તન કરવાનું હોય તો પાછળ સૂચકાંક લખો અને ભાવ આપ્યો હોય તો એને પાછળ ભાવ લખો બાકી સૂત્ર સમાન રહે છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એનું ઉદાહરણ દાખલો જોઈએ ઉદાહરણ નંબર 8 અમે કીધું છે કે એક રાજ્યમાં હુનર ઉદ્યોગના ઉત્પાદનના નીચે આપેલા અચળ આધારની રીતે મેળવેલા સૂચકાંકનું પરંપરાગત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો
અને આ રકમ આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો એ ખાસ વસ્તુ જોવાની આ રકમની અંદર કોઈ પણ પ્રકારનું અચલ આધારની રીતમાં કયું આધાર વર્ષ છે તેવી ચોખવટ કરવામાં આવેલી નથી કોઈ પણ પ્રકારની ચોખવટ નથી કે કયું આધાર વર્ષ લેવું બીજું મિત્રો આપણે જાણીએ છીએ કે જો આધાર વર્ષ નક્કી કરવાનું હોય તો એ આધાર વર્ષનું સૂચકાંક હંમેશા 100 હોય છે તો અહીંયા સૂચકાંક પણ એકનો 100 આપેલો નથી મતલબ અહીંયા કયો આધાર વર્ષ છે તે આપણે કોઈ જાણતા નથી જો તમે કંઈ જાણતા નથી કયો આધાર વર્ષ છે તો તેમાં બહુ આપણે જે પરંપરાગત આધારની રીતે સૂચકાંક ગણતા હતા સેમ એ જ પદ્ધતિથી આગળ ચાલો જો ચોકવટ કરી હોય તો તેનો ઉપયોગ કરવાનો પણ નથી કરી કોઈ ચિંતા નહીં પરંપરાગત આધારની રીતે જેમ સૂચકાંક શોધીએ છીએ તેમ શોધવાનો એમાં આપણે જોયું સૌથી નાનું વર્ષ અથવા તો પ્રથમ વર્ષ હોય તેનો સૂચકાંક હંમેશા 100 હોય છે તો આપણે અહીંયા આગળ પરંપરાગત આધારની રીતે સૂચકાંક મેળવવાનો છે તો 2009 નો સૂચકાંક હંમેશા 100 આવશે કારણ કે 2009 એ પ્રથમ વર્ષ અથવા તો સૌથી નાનું વર્ષ છે પછી સૂત્ર મુજબ જોઈએ સૂત્રમાં છે પરંપરાગત આધારની રીતે સૂચકાંકમાં ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100 તો સૂચકાંક આપણને આપેલો છે અહીંયા આગળ તો જોઈએ 2010 ની ગણતરી કરીએ એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 132 ભાગ્યા 120 ગુણ્યા 100 અહીંયા જોઈએ 96 ભાગ્યા 132 ગુણ્યા 100 કારણ કે છેદમાં અગાઉના વર્ષનું લેવાનું છે 144 એનું અગાઉનું વર્ષ એટલે 2011 માં 96 ગુણ્યા 100 અહીંયા જોવાનું છે 138 ભાગ્યા 144 ગુણ્યા 100 અહીંયા આગળ 108 ભાગ્યા 138 ગુણ્યા 100 પહેલા આ રીતે સૂત્ર મુજબ તેની રકમો આપણે લખી દેવાની પણ વિદ્યાર્થી મિત્રો ખાસ અહીંયા ધ્યાન રાખજો રકમ લખવામાં અગાઉના વર્ષનું છેદમાં આવવું જોઈએ અહીંયા આગળ ઉતાવળમાં ઘણીવાર એવું થાય છે કે ઉપરના વર્ષની બદલે દર વખતે સરખી રકમ આવી જતી હોય છે ઘણી વખત એવું થાય છે કે ઉપર જે લખ્યું હોય એની નીચે લખી દઈએ છીએ ત્યારે ભૂલ પડવાની શક્યતા વધી જાય છે અને માર્ક કપાય છે તો આ લખવામાં થોડીક નિરાશ રાખવી વાંધો નહીં પણ પરફેક્ટ આંકડો લખાય તેનું ખાસ ધ્યાન રાખવું ઉતાવળની અંદર આવી નાની નાની ભૂલ થઈ જતી હોય છે કે જે ભૂલની અંદર આપણા પૂરેપૂરા માર્ક છે તે કટ થઈ જતા હોય છે હવે આપણે સૂત્ર મુજબ રકમ બધી લખી દીધી છે હવે કે હવે કેલ્ક્યુલેટર લઈ અને આપણે આની ગણતરી કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરી હશે તો 132 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે 110 જવાબ આવે છે 96 ભાગ્યા 132 ગુણ્યા 100 એટલે 72.73 જવાબ આવે છે 144 ભાગ્યા 96 ગુણ્યા 100 બરાબર 150 આવે છે 138 ભાગ્યા 144 ગુણ્યા 100 એટલે 95.83 જવાબ આવે છે અને 108 ભાગ્યા 138 ગુણ્યા 100 એટલે 78.26 જવાબ આવે છે તો આ જે જવાબ છે એ જવાબ એ તમારા પ્રોજેક્ટ જવાબ થયા જેને આધારે માર્કિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો કે આ દાખલાઓની અંદર તમને 6 રકમ આપેલી છે 6 વર્ષ આપેલા છે 3 માર્કની અંદર પૂછાય છે તમે જોઈ શકો છો 6 વર્ષ છે હવે 6 વર્ષમાં એક ગણતરીનો જવાબ ના તમને અડધો માર્ક મળે છે એટલે અહીંયા તમારે 6 જો સાચા હોય તો જ 3 માર્ક પૂરા મળે છે બાકી 3 માર્ક પૂરા મળતા નથી અને જો તમારે બધે જ બધી ગણતરી તમારી સાચી છે 6 ની ગણતરી સાચી છે પરંતુ અહીંયા સૂત્ર લખતા નથી જો સૂત્ર નથી લખતા તો સૂત્રનો અડધો માર્ક અહીંયા કપાય છે એટલે અહીંયા સૂત્ર લખવું કમ્પલસરી છે ફરજિયાત છે આટલી વસ્તુને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો હવે આપણે આગળ જોઈએ ઉદાહરણ નંબર 9 એનું એક રકમ વાંચી અને તમારે વિદ્યાર્થી મિત્રો ઘરે પ્રયત્ન કરવાનો છે ઉદાહરણ નંબર 9 એમાં લખ્યું છે કે વર્ષ 2007 અને 8 ને આધાર વર્ષ ગણી જથ્થાબંધ ભાવના સૂચકાંક નીચે મુજબ છે તે પરથી પરંપરાગત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને આધાર વર્ષ કયું છે તે તમને નક્કી કહી દીધું છે ચોક્કસ કહી દીધેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં શરૂઆતમાં જોયો તેમ ગણતરી માટેનો
ખાસ ધ્યાન રાખજો, રકમની અંદર પણ તમે જોઈ શકો છો કે વર્ષ 2008-09 થી શરૂઆત કરેલી છે, જ્યારે આધાર વર્ષ તમને આપેલું છે 7 અને 8. આ બે વચ્ચે તમે જોઈ શકો છો આધાર વર્ષ 7-8 છે અને 2008 અને 2009 એ તમને બીજું વર્ષથી શરૂઆત કરેલી છે, આધાર વર્ષથી શરૂઆત કરેલી નથી. માટે આ સૂચકાંક જે છે તેનો તેજ મૂકી દેવાનો થાય, અહીંયા આગળ તમારે સૂચકાંક તરીકે 100 લેવાય નહીં, કારણ કે પહેલા અને બીજાના વર્ષનો સૂચકાંક હંમેશા સમાન હોય. અહીંયા બીજું વર્ષ છે તો જે સૂચકાંક છે તેનો તેજ સૂચકાંક 12 મૂકવાનો અને ત્યાર પછીના વર્ષની ગણતરી આપણે અહીંયા જે કરી છે તે જ રીતે ગણતરી કરતા રહેવાની, એમાં કોઈ ચેન્જીસ કરવાનો નહીં. આ એક ખાસ વસ્તુને ધ્યાનમાં રાખશો. હવે આગળ આપણે જોઈએ તો તમારે હોમવર્ક તરીકે સ્વાધ્યાય 1.2 ની અંદર અચલ આધારના સૂચકાંકમાંથી પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાના જેટલા દાખલાઓ છે તે તમે તમારી નોટબુકમાં ગણશો અને સાથોસાથ જે સ્વાધ્યાય 1 છે તેમાં અચલ આધારની રીતે સૂચકાંક, પારંપરિક આધારની રીતે સૂચકાંક અને અચલ આધારના સૂચકાંકને પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાના દાખલાઓ જેટલા છે તેટલા તમારે હોમવર્કમાં ગણવાના છે. અને એ દાખલાઓમાં જો કંઈ પણ પ્રશ્ન હોય તો મને પર્સનલી વોટ્સઅપમાં જાણ